જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરીથી ઘાતક બની રહ્યું છે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા કોરોનાગ્રસ્ત થતા તેમને જામનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ભાણવડ ખંભાળિયાના પ્રાંત અધિકારી ડીઆર ગુરવ તેમના વતન મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત થતા તેમનો ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મુંગડાને સોંપવામાં આવ્યો છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 24 કેસ સહિત જિલ્લામાં કુલ 44 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 દર્દીના મૃત્યુ થતા ભય ફેલાયો છે. કોરોનાના વધતા સંક્રમણની સાથે વધતો મૃત્યુદર ચિંતાનો વિષય છે. આજે જામનગર જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારાએ વર્ષ 2021-22 બજેટ રજૂ કર્યું હતું. રૂપિયા 1,329.87 કરોડનું વિકાસલક્ષી અને પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં સિંચાઈ ક્ષેત્રને પ્રાધાન્ય આપી ચેકડેમોના રિપેરિંગ તથા નવા ચેકડેમો બનાવવા 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 4 વર્ષ પહેલા જામજોધપુર તથા કાલાવડ પંથકમાં જનકસિંહ તખુભા ચૌહાણ ઉર્ફે જકા નામના શખ્સનો ભારે આતંક હતો. મારામારી અને લૂંટના પ્રકરણમાં આરોપી આ શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જામનગર એલસીબીની ટીમ આરોપી જકાને જામનગર લાવી રહી હતી ત્યારે ધ્રોલ નજીક જકાએ એલસીબીની ટીમ પર હુમલો કરતા પોલીસની મોટર પલટી ખાઈ ગઈ હતી, જેમાં 3 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગેના કેસમાં અદાલતે આરોપીને 7 વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે. ગઈકાલથી જામનગર શહેરમાં આરંભ થયેલ વીજ ચેકિંગ અભિયાન આજે પણ ચાલુ રહ્યું હતું. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં 767 વીજ કનેક્શન ચેક કરતા 120 વીજ કનેક્શનમાં ગેરરીતિ જોવા મળી હતી, જેને પગલે ₹24.27 લાખના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2 દિવસમાં શહેરમાં કુલ ₹52.59 લાખની વીજ ચોરી ઝડપાઈ છે.